હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ગુજરાતી વ્યાકરણની અંદર જે પાઠ્યપુસ્તક છે મિત્રો, એની અંદર ધોરણ 6 થી ધોરણ 12ના જે ખાસ કરીને વ્યાકરણની અંદર જે ટિપ્પણી આવે છે મિત્રો, પાઠ પૂરો થાય પછી છેલ્લે એની આપણે ચર્ચા કરીએ છીએ. એની અંદર જે IMP હોય છે એની 2 વાર ચર્ચા કરીએ, જે ઇઝી હોય છે મિત્રો એને એકવાર વાંચીને જવા દઈએ છીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ. મિત્રો, સમાનાર્થી શબ્દ અને શબ્દાર્થ. મિત્રો, તો કાફલો એટલે મિત્રો સંઘ થાય, ગતિ કરતો સમૂહ થાય. કાફલો એટલે શું થાય મિત્રો? સંઘ થાય, ગતિ કરતો સમૂહ થાય. ચિરસ્મરણી, મિત્રો ખાસ જોડણી યાદ રાખો, ચિરસ્મરણીય. ચી મિત્રો શી કહેવા આવશે મિત્રો? અશ્વ આવશે. અણી છે એ કહેવા આવશે મિત્રો? ગમે ત્યારે અણી હોય ને મિત્રો, મોસ્ટ ઓફલી કહેવા આવતો દીર્ઘત આવતો હોય મિત્રો. ચિરસ્મરણી એટલે હંમેશા યાદ રહે તેવું. સંગ્રામ એટલે મિત્રો યુદ્ધ થશે. રંજાડવું એટલે હેરાન કરવું થાય. પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ એને મિત્રો કહે પદાર્થ પાઠ. આવાસ એટલે મિત્રો રહેઠાણ થાય. ટીખણ એટલે શું થાય મિત્રો? મજાક થાય. આહલાદક એટલે આનંદ થાય, હર્ષ થાય. શાંતિ એટલે હળ થાય. મિત્રો પરીક્ષામાં પૂછે છે કે તળપદા રૂપનું શિષ્ટ રૂપ આપો શાંતિ. શાંતિ એટલે મિત્રો શું થશે? હળ થશે. મિત્રો આવા પ્રશ્નો ખાસ યાદ રાખવા, જેનો જવાબ આપણને ખબર જ હોવી જોઈએ. શાંતિ એટલે શું થાય? હળ થાય. વંજી બાંધવી, ખટપટિયા બાંધો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વંજી બાંધવી એટલે ખટપટિયા બાંધવા. વંજી બાંધવી એટલે શું થાય? ખટપટિયા બાંધવા. વણિયર એટલે બિલાડી જેવું પ્રાણી મિત્રો. વણિયર એટલે શું થાય? બિલાડી જેવું પ્રાણી. પછી મિત્રો વિરોધાભાસની વાત કરીએ, લીલી તો સૂકી. ભભકો તો થાય સાદગી. મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખો મિત્રો, વિરુદ્ધાર્થી શબ્દ ભભકો તો થશે સાદગી. ભભકોનો વિરુદ્ધાર્થી શું થાય? સાદગી થાય. અંકુશ તો નિરંકુશ, ઈજી છે. પ્રત્યક્ષ તો પરોક્ષ, કોલાહલ તો નીરવ. નીરવ એટલે મિત્રો શાંતિ થાય. શું થાય મિત્રો? અને નીરવની જોડણી ખાસ યાદ રાખજો, નીરવ. ની મિત્રો કેવા આવશે? દીર્ઘ આવશે. તળપદા શબ્દોની વાત કરીએ, બચલા તો બચ્ચા. કાળોતરો ધણીધર મિત્રો. કાળોતરો એટલે થાય ફણીધર નાગ. માંજર એટલે બિલાડો થાય. ઢાલ તો સામસામે મદદ કરવાની રીત, એને મિત્રો કહેવાય ઢાલ. શબ્દ શું માટે એક શબ્દ આપો, સામસામે મદદ કરવાની રીત, તો મિત્રો એને કહેવાય ઢાલ. સાઠીકડું એટલે સાઠીનો નાનકડો કટકો અથવા તો કકડો. કામની દોટ, ખૂબ ઝાઝુ કામ. કામની દોટ એટલે શું થાય મિત્રો? ખૂબ ઝાઝુ કામ થશે. સમાજ શબ્દની વાત કરીએ, ગોદ તો ખોળો થાય. અહીં માતાનો ખોળો મિત્રો ખાસ યાદ રાખજો, ગોદ એટલે શું થાય મિત્રો? ખોળો. પછી શૈયા એટલે પથારી થાય. શૈયા એટલે પથારી. સોડ એટલે પાસું પડખું થાય. સોડ એટલે મિત્રો શું થાય? પાસું થાય, પડખું થાય. રાહી એટલે મુસાફર, વટે માર્ગું થાય. પલ્લવ એટલે પાંદડું થાય મિત્રો. ખાસ યાદ રાખો, પલ્લવ એટલે શું થશે મિત્રો? પાંદડું થશે. પલ્લવ એટલે પાંદડું, ખાસ યાદ રાખજો. એના પછી વાત કરીએ પરબ, રસ્તામાં મુસાફરને પાણી પાવાની જગ્યા, એને મિત્રો કહેવાય પરબ. શબ્દ શું માટે એક શબ્દ આપો, રસ્તામાં મુસાફરને પાણી પાવાની જગ્યા, તો મિત્રો એને કહેવાય પરબ. રાહત તો અહીં મિત્રો થશે હૂંફ. મેહ એટલે વરસાદ થાય મિત્રો, જે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન 2018માં એક્ઝામ લેવાની હતી મિત્રો, એમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, ઓલરેડી લખેલું છે. મેહ એટલે શું થશે મિત્રો? વરસાદ થશે, ખાસ યાદ રાખજો મિત્રો. વિરુદ્ધાર્થી શબ્દોની વાત કરીએ, હાજર તો થશે ગેરહાજર. હેત તો થશે ધિક્કાર. હેત તો શું થાય મિત્રો? વિરુદ્ધાર્થી, એનું ધિક્કાર. એની પછી વાત કરીએ સમાનાર્થી શબ્દાર્થ, સબૂર. સબૂર એટલે ધીરજ થાય. ધોભોય અર્થમાં ઉચ્ચાર એટલે મિત્રો શું થાય? સબૂર. અંતર્ધાન એટલે મિત્રો થશે અદ્રશ્ય. અંતર્ધાન એટલે શું થાય મિત્રો? અદ્રશ્ય. મોર, મોર એટલે પૂર્વ થાય મિત્રો. મૌર્ય નથી, મોર છે. શું છે મિત્રો? મૌર્ય. મો મિત્રો છે એની ઉપર એક જ છે મિત્રો, કાનો છે મિત્રો, ખાસ યાદ રાખજો. મૌર્ય, મૌર્ય એટલે પૂર્વ થાય, પહેલાં આગળ થશે. સોડમ એટલે સુગંધ થાય મિત્રો. રસમ એટલે રીત રિવાજ થશે. આવરદા એટલે ઉંમર, આયુષ્ય. નવેરી, બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા. મિત્રો શબ્દ શું માટે એક શબ્દ આપો, બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા, તો એને મિત્રો કહેવાય નવેરી. ખાસ યાદ રાખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા, એને મિત્રો કહેવાય નવેરી. જોબો એટલે બેભાન થઈ જવું. જોબો એટલે શું થાય મિત્રો? બેભાન થઈ જવું, ખાસ યાદ રાખો. જોબો, બેભાન થઈ જવું. નવેરી એટલે બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા, એને મિત્રો કહેવાય નવેરી. જોબો એટલે બેભાન થઈ જવું. વિરોધાભાસ શબ્દની વાત કરી, હર્ષ તો શોક થાય. સુરીલું તો મિત્રો બેસુરું થશે. સુરીલું તો શું થશે? બેસુરું. મીઠાશ તો મિત્રો કડવાશ થશે. સ્વર્ગ તો નરક. પાપ તો પૂર્ણ મિત્રો, બધા વિરુદ્ધ શબ્દો છે. ત્રપદા શબ્દોની વાત કરીએ, ઓણ એટલે આ. ઓણ એટલે મિત્રો શું થશે? આપણે કે ઓણ મારે આ કામ કરવાનું છે. ઓણ એટલે આ વખતે મારે આ કામ કરવાનું છે. ભે એટલે મિત્રો ભાઈ થશે. બેહો એટલે બેસો થશે. નિયમ એટલે નિયમ થશે મિત્રો. પૂર્ણ એટલે પૂર્ણ થશે મિત્રો. પૂર્ણ છે, પૂ છે, કેવો છે મિત્રો? દીર્ઘ છે, ખાસ યાદ રાખજો. પૂર્ણ એટલે શું થશે? પૂર્ણ્ય થશે. રાડિયું એટલે રાડો થાય, બૂમ થાય. બહુ એટલે બહુ થશે.
બહુ એટલે બહુ થશે, શીના શીના એટલે સેના એવું થશે મિત્રો, શીના એટલે સેના થશે, પાસે એટલે પાસે થશે, તઈ એટલે ત્યારે થશે, તઈ એટલે શું થાય મિત્રો ત્યારે, તળપદા રૂપનું શિષ્ટુભાવ મિત્રો તઈ, તની ઉપર મિત્રો વિસર્ગ છે, ખાસ યાદ રાખો, તઈ એટલે ત્યારે થશે, થઈ ગયું એટલે થઈ ગયું, એરું આભડ્યો એટલે સાફ કરડ્યો, એરું આભડ્યો એટલે શું થાય મિત્રો સાફ કરડ્યો થાય, રૂઢિપ્રયોગ જોઈએ મિત્રો, ડિંગ થઈ જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું મિત્રો, આ કદાચ પૂછાઈ ગયેલો છે મારા ધ્યાનમાં છે ત્યાં સુધી, ડિંગ થઈ જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું, આભા બની જવું મિત્રો, તો મિત્રોને કહેવાય ડિંગ થઈ જવું, ગળે ડૂમો બાજી જવો ગળગળા થઈ જવું, ગળે ડૂમો બાજી જવો એટલે શું થાય મિત્રો ગળગળા થઈ જવું, સમાન શબ્દની વાત કરીએ મિત્રો, મરકત મરકત એટલે મંદ મંદ હાસ્ય, મરકત મરકત એટલે શું થાય મિત્રો મંદ મંદ હાસ્ય, આંધણ આંધણ રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી એને મિત્રો કહેવાય આંધણ, કંસાર એટલે મિષ્ટાન થાય મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ યાદ રાખો, કંસાર એટલે શું થાય મિત્રો મિષ્ટાન થશે, કંસાર તો મિષ્ટાન, અને મિષ્ટાનની જોડણી ખાસ યાદ રાખો, મી છે કેવો છે હસ્વ છે, મિષ્ટાનની અંદર ન છે મિત્રો અડધો આવશે મિષ્ટાન, સુબા સુબા એટલે પ્રાંતનો વડો થશે મિત્રો, અને અહીં મિત્રો અર્થ આ પાઠની અંદર લીધેલો છે કૃષ્ણ, ખાસ યાદ રાખો, ત્રબદા શબ્દની વાત કરીએ મેલ્યા, મેલ્યા એટલે મૂક્યા, બહાવરી એટલે બેબાકળી વ્યાકુળ, બાવરી મિત્રોને કહેવાય બેબાકળી વ્યાકુળ, એની પછી વાત કરીએ મિત્રો સમાન શબ્દ ડિસ્ટ્રિક્ટ, મિત્રો ગમે તે અંગ્રેજી શબ્દ હોય અને એની ગુજરાતી જોડણી કીધી હોય તો મોસ્ટ ઓફલી મિત્રો છે એ હસ્વ સ્વરૂપમાં જ હોય છે મિત્રો, કેવા સ્વરૂપમાં મિત્રો હસ્વ સ્વરૂપમાં, ખાસ યાદ રાખો ડિસ્ટ્રિક્ટ મિત્રો, જો ડિસ્ટ્રિક્ટમાં બધા છે કેવા હસ્વ છે, ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો થાય, CISF સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ફોર્સ, CISF સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ફોર્સ મિત્રો, ઘણી વખત ફૂલ ફોર્મ પણ પૂછાઈ જતું હોય છે પણ ગુજરાતી વ્યાકરણની અંદર નહીં મિત્રો જનરલ નોલેજમાં, તો એ પણ ખાસ યાદ રાખો, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ફોર્સ, મિજબાની મિજબાની એટલે મિત્રો થશે ઉજાણી, જોડણી પણ યાદ રાખો મિજબાની એટલે થાય ઉજાણી, વિડંબણા વિટંબણા એટલે મિત્રો થાય મૂંઝવણ, શું થાય મિત્રો મૂંઝવણ, મૂંઝવણની જોડણી મિત્રો ખાસ યાદ રાખો, મૂની ઉપર છે વિસર્ગ આવે છે અને મૂ છે કેવો છે દીર્ઘ છે મૂંઝવણ, મુશ્કેલી, લક્ષ્ય એટલે મિત્રો ધ્યેય થાય, પ્રતિબદ્ધ એટલે ચોક્કસ ધ્યેય વરેલો એને મિત્રો કહેવાય પ્રતિબદ્ધ, વિરોધ શબ્દની વાત કરીએ દુર્ભાગ્ય, દુર્ભાગ્ય તો મિત્રો થશે સદભાગ્ય, શક્ય તો અશક્ય, દુર્ગમ તો સુગમ, મજબૂત તો તકલાદી થશે, ઉત્સાહ તો નિરુત્સાહ મિત્રો થશે, કુદરતી તો કૃત્રિમ થશે, આ બધા વિરોધાથી મિત્રો શબ્દ છે, રૂઢિપ્રયોગની વાત કરીએ આભા બની જવું એટલે મિત્રો દંગ રહી જવું, આશ્ચર્યચકિત થઈ જાય, આપણે જે આવ્યું હતું ડિંગ થઈ ડિંગ રહી જવું મિત્રો એની જેવું આભા બની જવું એને મિત્રો દંગ રહી જવું, આશ્ચર્યચકિત થઈ જવું, રૂવાડા ઊભા કરી દેવા એટલે રોમાંચિત થઈ જવું, રૂવાડા ઊભા કરી દેવા એટલે શું થશે મિત્રો રૂવાડા ઊભા થવા એટલે રોમાંચિત થઈ જવું, સમાન શબ્દની વાત કરીએ મોજ તો મિત્રો થઈ જાય આનંદ, STD એટલે મિત્રો સબસ્ક્રાઈબર ટ્રંક ડ્રાઇલિંગ મિત્રો, ખાસ યાદ રાખો STDનું ફૂલ ફોર્મ પણ સબસ્ક્રાઈબર ટ્રંક ડાયલિંગ, અહીં ટેલિફોન બૂથ પર જઈ ફોન કરવાની વ્યવસ્થા એને મિત્રો કહેવાય STD, હોસ્ટેલ હોસ્ટેલ એટલે મિત્રો થઈ છાત્રાલય, ઉઘડવું ઉઘડવું એટલે ખીલવું પ્રફુલ્લ થવું એને મિત્રો કહેવાય ઉઘડવું, ફાગણ એટલે વિક્રમ સંવતનો પાંચમો મહિનો, ફાગ પરીક્ષા પ્રશ્ન પૂછાઈ શકે શબ્દ શું માટે એક શબ્દ આપો વિક્રમ સંવતનો પાંચમો મહિનો, વિક્રમ સંવતનો પાંચમો મહિનો એને મિત્રો કહેવાય ફાગણ, લીલા કુંજાર લીલા ઘટાદાર, ખીજ એટલે મિત્રો થશે ગુસ્સો, આંજવું એટલે આંખમાં કાજલ લગાડવું એને મિત્રો કહેવાય આંજવું, અને મિત્રો અહીંયા અર્થ લીધેલો છે એને આંખમાં સમાવી લેવું એને મિત્રો કહેવાય આંજવું, વિરુદ્ધ શબ્દની વાત કરીએ ઉઘડવું વિરુદ્ધ થાય કર્માવું, સુકુનું વિરુદ્ધ થાય લીલું મિત્રો, સુકુની જોડણી ખાસ યાદ રાખો શું છે કેવો છે મિત્રો દીર્ઘ છે અને કુ છે હસ્વ છે અને કુની ઉપર છે મિત્રો વિસર્ગ છે, સુકું એટલે લીલું થશે, ભોળું તો કપટી થશે, ખીજ તો પ્રસન્નતા થશે, નિંદર નિંદર મિત્રો આવી રીતે લખાય છે ખાસ યાદ રાખો નિંદર, ની મિત્રો છે કેવો છે દીર્ઘ છે અને ઉપર છે વિસર્ગ છે નિંદર, તો મિત્રો થશે નિંદ્રા, નિંદ્રા મિત્રો આપણે આપણે બોલીએ છીએ નિંદ્રા આપણને એમ લાગે મીંડું આવતું છે મિત્રો વિસર્ગ આવતું છે પણ નહીં મિત્રો નિંદ્રાની અંદર નિદ્રા બોલાય છે ખાલી નિદ્રા, હું મિત્રો નિદ્રા ઊંઘ, વાતું એટલે મિત્રો થશે વાતો, રૂઢિપ્રયોગની વાત કરીએ વાતોમાં ગાડા ભરવા, વાતોમાં ગાડા ભરવા એટલે અતિશય વાતો કરવી એને મિત્રો કહેવાય વાતો વાતોના ગાડા ભરવા, એની પછી મિત્રો શબ્દાર્થની વાત કરીએ શ્રેષ્ઠી તો શેઠ મહારાજના આગેવાન એને મિત્રો કહેવાય શ્રેષ્ઠી, કુવાથંભ કુવાથંભ એટલે વાહનના શઠનો થાંભલો એને મિત્રો કહેવાય કુવાથંભ, શઠ એટલે પવન ભરાઈને વાહનને ગતિ મળે તે માટે વાહનના થાંભલાને બાંધેલું કૂપડું, મિત્રો શબ્દ શું માટે શબ્દ પૂછાઈ શકે કે પવન ભરાઈને વાહનને ગતિ મળે તે માટે વાહનના થાંભલાને બાંધેલું કપડું એને મિત્રો કહેવાય શઠ, અને શું કહે મિત્રો સઢ મિત્રો ખોટી ખાસ યાદ રાખો, એનું મિત્રો શું કહેવાય સઢ કહેવાય છે, પવન ભરાઈને વાહનને ગતિ મળે તે માટે વાહનના થાંભલાને બાંધેલું કપડું એને મિત્રો કહેવાય શઠ, અને મિત્રો શઠ એટલે તો મિત્રો જે ઓલું ખાસ કરીને ચોરી છુપાઈને જે કાર્ય કરતો હોય ને એને મિત્રો કહેવાય શઠ કહેવાય, ના એ મિત્રો સઢ આપેલું છે, શઠ એટલે પવન ભરાઈને
વાહનને ગતિ મળે તે માટે વાહનના થાંભલાને બાંધેલું કપડું. તાંડવ એટલે બેફાન તોફાન જે દરિયામાં આવે છે મિત્રો એને કહેવાય તાંડવ. વિપુલ એટલે પુષ્કળ થશે. પગરણ એટલે આરંભ થશે. પગરણ એટલે આરંભ થાય મિત્રો, ખાસ યાદ રાખો. અને પંચશીલ, પંચશીલ એટલે જીવનના જીવન જીવવાના નિયત કરેલ પાંચ સિદ્ધાંત કે આચાર મિત્રોને કહેવાય પંચશીલ. સહધર્મચારિણી પત્ની સાથે રહી જીવનની ફરજો બજાવતી પત્ની, પતિ સાથે રહી જીવનની ફરજો બજાવતી પત્ની એને કહેવાય સહધર્મચારિણી. સથવારો એટલે સાથ થાય મિત્રો. અઢળક એટલે પુષ્કળ થશે. સુપરત એટલે સોંપવું થશે. ઉત્કર્ષ એટલે વિકાસ વૃદ્ધિ થાય. તારક એટલે તારનાર થશે મિત્રો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે સમાસ ઓળખાવો તારક, તારક સમાસ ઓળખાવો. તો મિત્રો તારકનો અર્થ થાય તારનાર, એટલે મિત્રો ઉપજ સમાસ બનશે. નિદર્શન, નિદર્શન એટલે જોવું તે. સ્મારક એટલે યાદગીરી માટે રચેલું પ્રતીક એને મિત્રો કહેવાય સ્મારક. આડંબર એટલે ખોટો ડોળ. આડંબર એટલે શું થાય મિત્રો, ખોટો ડોળ થાય. પરમાર્થ એટલે પરોપકાર થશે. શ્રદ્ધાંજલિ મિત્રો, શ્રદ્ધાંજલિની જોડણી ખાસ યાદ રાખો મિત્રો. લી છે કેવો છે, હસવા હોય. શ્રદ્ધાંજલિ એટલે કોઈના અવસાન પછી અપાતી શ્રદ્ધાપૂર્વકની અંજલિ એને મિત્રો કહેવાય શ્રદ્ધાંજલિ. નિધન એટલે થાય અવસાન મિત્રો. હિતકર એટલે કલ્યાણકારી. વિરલ એટલે દુર્લભ થશે મિત્રો. તળપદા રૂપનું શિષ્ટરૂપ આપો વિરલ. વિરલ એટલે દુર્લભ. કેન્યા પૂર્વ આફ્રિકાનો એક પ્રદેશ છે મિત્રો. કેન્યા જેની કેન્યાની રાજધાની મિત્રો નેરોબી છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. કેન્યાની રાજધાની કઈ છે? નેરોબી છે. આફ્રિકા તો પૃથ્વીનો એક ખંડ. આફ્રિકા પૃથ્વીનો એક ખંડ છે મિત્રો. સમય શબ્દની વાત કરીએ પૃથ્વી તો વસુંધરા થાય, ધરતી થાય મિત્રો. ખાસ યાદ રાખો પૃથ્વી તો શું થાય? વસુંધરા થાય, ધરતી થાય. જળ એટલે મિત્રો થાય પાણી, સલીલ. અને મિત્રો પાણી અને સલીલ મિત્રો પાણી છે એ હસવાથી છે ને મિત્રો, પાણી છે એ દીર્ઘ છે. જે પાણી દીર્ઘ એટલે મિત્રો પાણીનું પાણી જ થશે. પણ પાણી જો મિત્રો છે અણી છે એ હસવ કરી નાખી મિત્રો પાણીની અંદર, તો મિત્રો આઠ થાય. એ પણ ખાવું, એ પણ ખબર હોવી જોઈએ મિત્રો. મહિલા સ્ત્રી થાય, નારી થાય. ઈશ્વર એટલે ભગવાન થાય, પ્રભુ થાય. નિધન એટલે મૃત્યુ અવસાન. ઉદ્યાન એટલે બગીચો બાગ. ઉત્કર્ષ એટલે તો ઉન્નતિ થાય, વિકાસ થાય. પુત્રી તો સૂતા થાય, દીકરી થાય. સંપત્તિ તો દ્રવ્ય થાય, ધન થાય. મિત્રો આ બધા ઈજી છે. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ મિત્રો. એન્ટોનિમ્સ તો બીમાર. બીમાર મિત્રો કેમ લખાય? ખાસ યાદ રાખજો. ઘણા મિત્રો બીમાર છે એ હસવ જ લખે છે. બીમાર દીર્ઘ આવશે, ખાસ યાદ રાખજો. બીમાર એટલે સાજા થાય. વિરુદ્ધ શું થાય? બીમારનું, બીમારનું વિરુદ્ધ થાય સાજા. પૂર્વ તો થશે પશ્ચિમ. ગરીબ તો વિરુદ્ધ શ્રીમત થાય. સફળનું વિરુદ્ધાર્થી નિષ્ફળ થાય. દીર્ઘનું વિરુદ્ધાર્થી લઘુ થાય. મિત્રો ખાસ યાદ રાખો વિરુદ્ધ શબ્દ દીર્ઘ. દીર્ઘ તો શું થાય મિત્રો? લઘુ થશે. દીર્ઘનું વિરુદ્ધાર્થી લઘુ. નિરક્ષર તો મિત્રો સાક્ષર થશે. ઉત્કર્ષ તો અપકર્ષ. નિશ્ચિત તો અનિશ્ચિત થશે. રૂઢિપ્રયોગ જોઈએ મિત્રો. ધર્મનો થાંભલો ખરી પડવો. કોઈ જાણીતા કર્મવીર ધર્મવીરનું અવસાન થવું. નવા પગરણ માંડવા, નવી શરૂઆત કરવી થશે મિત્રો. એની પછી વાત કરીએ સમાજ શબ્દ દળકટક. દળકટક એટલે સૈન્ય થાય. વહારે એટલે મદદ થાય. કહેતા વહારે આવશે, માતાજી વહારે આવશે એટલે માતાજી મદદે આવશે થશે. અછતો એટલે છાનું, ગુપ્ત. મિત્રો તળપદા રૂપનું શિષ્ટરૂપ આપો અછતો. અછતો એટલે મિત્રો છાનું થાય, ગુપ્ત થાય. મોળીડો, મોળીડો એટલે મિત્રો ફેટો થશે. સંધા, સંધા એટલે બધા થશે. ત્રાજવા એટલે છૂંદણા થશે મિત્રો. ત્રાજવા એટલે શું થાય? છૂંદણા. બેરખા એટલે રુદ્રાક્ષની માળા. તળપદા રૂપનું શિષ્ટરૂપ આપો બેરખો. રુદ્રાક્ષની માળા અથવા બેરખાત રુદ્રાક્ષની માળા થશે. અકોટા એટલે સોપારી ઘાટનો ઘૂઘરીયા, ઘૂઘરીના ઝુમખાવાળું કાનનું ઘરેણું. તો મિત્રો શબ્દ શું માટે એક શબ્દ આપો સોપારી ઘાટનું ઘૂઘરીના ઝુમખાવાળું કાનનું ઘરેણું અને મિત્રો કહેવાય અકોટા. ખાસ યાદ રાખો. સંધેડા, સંધેડા એટલે મિત્રો થશે સંઘેડા. સોરી મિત્રો સંઘેડા લખેલું છે. સંઘેડા એટલે મિત્રો થશે હાથી દાંત લાકડા વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર એને મિત્રો કહેવાય સંઘેડા. વાણીહાટ, વાણીહાટ એટલે વાણિયાની દુકાન. તળપદ રૂપની વાત કરીએ મિત્રો સિદ્ધને. સિદ્ધને એટલે શા માટે. અસત્રી એટલે મિત્રો થાય સ્ત્રી. યુદ્ધ તો યુદ્ધ થશે. બોકાની, બોકાની એટલે બુકાની થશે મિત્રો. રહ રહ ડુસ્કે ડુસ્કે રડવું તે મિત્રો ખાસ યાદ રાખજો. એના પછીની વાત કરીએ મિત્રો સમાજ શબ્દ કાંધ એટલે બળદની ઘૂંસરી મુકાય તે ખભાનો ભાગ. ખભો એને મિત્રો કહેવાય કાંધ. બોખ એટલે કોંસની આગળના ભાગમાં પાણી કાઢવા માટેનું ગોળાકાર ચામડું એને મિત્રો કહે બોખ. તળપ ખાસ કરીને પૂછે છે કે શબ્દ શું માટે શબ્દ મિત્રો કોંસની આગળના ભાગમાં પાણી કાઢવા માટેનું ગોળાકાર ચામડું એને મિત્રો કહેવાય બોખ. ઠોલવું, ઠોલવું એટલે મિત્રો તોડી ખાવું. ઠોલવું એટલે શું થશે મિત્રો? તોડી ખાવું. ઉમેળવું એટલે આમળવું, વાળવું એને મિત્રો કહેવાય ઉમેળવું. ગોલાપા, ગોલાપા એટલે દાસપણું થશે. ધાન એટલે અન્ય થાય. શુદ્ધાતુર મિત્રો, શુદ્ધાતુરની જોડણી ખાસ યાદ રાખજો. શુદ્ધાતુરની અંદર બધા હસવા આવે છે. શુદ્ધાતુર એટલે ભૂખથી વ્યાકુળ. મોં સૂજણું એટલે વહેલી સવાર. મિત્રો મો સૂજણીની જોડણી એકવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે, તમે જોઈ શકો છો મિત્રો. મો સૂજણી અંદર ખાસ યાદ રાખો મિત્રો, મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ મો અને અણુ મિત્રો.
મો અને અણુ ઉપર જ તે વિસર્ગ આવશે, બાકી કોઈ જગ્યાએ નહીં આવે. ને શું છે, કેવો હશે? દીર્ઘ આવશે મિત્રો. મો સુજણુ બોલાવું ન જોઈએ મિત્રો. બોલાશ એટલે બોલવાની ઢબ. શેલું એટલે કિંમતી વસ્ત્ર. મિત્રો પૂછે છે કે પરીક્ષામાં તળપદા રૂપનું શિષ્ટરૂપ આપો અથવા સામાન્ય શબ્દ આપો. શેલું, શેલું એટલે થાય મિત્રો કિંમતી વસ્ત્ર. વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ, નમક, નમક હરામ એટલે નમક હલાલ થશે મિત્રો. વિરુદ્ધાર્થી નમક હરામનું શું થશે મિત્રો? નમક હલાલ. આપણે જે કહીએ છીએ કૃતા, કૃતજ્ઞ અને કૃતજ્ઞ મિત્રો એની જેવું છે મિત્રો. કંગાલ તો સમૃદ્ધ. તળપદારૂપની વાત કરીએ, સપાય તો મિત્રો થાય સિપાહી. આપણા, આપણા એટલે આપણા. ધ્રો એટલે ધ્રો, એક પ્રકારની વનસ્પતિ છે. રેવા એટલે રહેવું થશે મિત્રો. મિત્રો પરીક્ષામાં પૂછાઈ ગયો રેવા એટલે આપણે તરત ઓપ્શન એ જ લખેલો નર્મદા, એટલે આપણે તરત લખી નાખીએ રેવા તો નર્મદાનું બીજું નામ છે. પણ ના મિત્રો, રેવાની ઉપર જો તમે જોઈ શકો છો વિસર્ગ છે મિત્રો. રેવા એટલે થશે રહેવું. શું થશે મિત્રો? તળપદરૂપ છે. તળપદરૂપનું શિષ્ટરૂપ રેવા એટલે રહેવું થશે. હાકચ, હાકચ એટલે મિત્રો હાકેશે થશે. ઢાંઢો એટલે બળદ થાય. પે એટલે પૈડું થશે. એની બી સમાન શબ્દની વાત કરી, શાણું એટલે સમજદાર થાય. ડારવું એટલે ડરાવવું થશે. વિરુદ્ધાર્થી શબ્દની વાત કરી, કળિયુગ તો સતયુગ થશે. શાણા તો અણસમજવું થશે. તળપદરૂપની વાત કરી મિત્રો, ફૂટલ, ફૂટલ એટલે ફાટેલા. ધરવ એટલે મિત્રો થાય તૃપ્તિ. તળપદારૂપનું શિષ્ટરૂપ આપો ધરવ. ધરવ એટલે મિત્રો થાય તૃપ્તિ. ધરવ એટલે શું થશે મિત્રો? તૃપ્તિ. કળજગ, કળજગ એટલે કળિયુગ થાય. છૈયા એટલે, છૈયો એટલે છોકરો થશે મિત્રો. રૂઢિપ્રયોગની વાત કરીએ, આગને ઠારી શકે, વિઘ્નોને શાંત કરવા, પાર કરવા એને મિત્રો કહેવાય આગને ઠારી શકે. રૂઢિપ્રયોગ છે મિત્રો. સમય શબ્દની વાત કરીએ, લાગ લગાટ, લગ લગાટ એટલે મિત્રો શું થશે? સતત. કોઢ એટલે ગમાણ થાય. કોઢ એટલે શું થશે મિત્રો? ગમાણ. ઢોરને બાંધવાની જગ્યા એને મિત્રો કહેવાય કોઢ. શબ્દ શું માટે એક શબ્દ આપો, ઢોરને બાંધવાની જગ્યા એને મિત્રો કહેવાય કોઢ. ખાસ યાદ રાખો, ઢોરને બાંધવાની જગ્યા એને કહેવાય કોઢ. મિત્રો ગમાણ તો બધાને આવડતું હોય, પરીક્ષામાં પૂછાય શું પૂછે મિત્રો? કોઢ પૂછે, તો ખાસ યાદ રાખવું. ઢોરને બાંધવાની જગ્યા એને મિત્રો કહેવાય કોઢ. પ્રતિભા એટલે વ્યક્તિત્વ થશે. સુંડલો એટલે ટોપલો થશે. ઉપરણું, ઉપરણું એટલે ખેસ, ખભે નાખવાનું વસ્ત્ર. પરીક્ષામાં પૂછે છે કે મિત્રો મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ મિત્રો ખભે નાખવાનું વસ્ત્ર એને મિત્રો કહેવાય ઉપરણું. જે શબ્દ શું માટે એક શબ્દ પૂછાય છે કે મિત્રો ખભે નાખવાનું વસ્ત્ર એને કહેવાય ઉપરણું. ખાસ યાદ રાખજો મિત્રો. અને ઢોરને બાંધવાની જગ્યા એને મિત્રો કહેવાય કોટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બંને યાદ રાખો, ખભે રાખવાનું વસ્ત્ર ઉપરણું કહેવાય, ઢોરને ઢોરને રાખવાની જગ્યા અથવા બાંધવાની જગ્યા એને મિત્રો કહેવાય કોઢ. ઢોરને બાંધવાની જગ્યા કોટ કહેવાય, ખભે નાખવાનું વસ્ત્ર એને ઉપરણું કહેવાય. વાસીદું, વાસીદું એટલે ઢોરનું છાણ, મૂતર વગેરે. પૂજો, ખાસ યાદ રાખો. પ્રબળ એટલે બળવાન થશે. વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ, સરળ તો મિત્રો થશે કઠિન, શ્રદ્ધા તો અશ્રદ્ધા થશે મિત્રો. એની પછી સમાન શબ્દની વાત કરીએ, આકળ, વિકળ એટલે મિત્રો થશે આકુળ, વ્યાકુળ, ગભરાયેલું. ઢાળ્યું, ઢાળ્યું એટલે મિત્રો છાપરું. મમત એટલે જીત થશે. પંડ્યના, પોતાના. મથામણ એટલે પ્રયત્નો કરવા થશે મિત્રો. મિત્રો આ હતા મિત્રો ધોરણ 6 થી ધોરણ 12ની અંદર જે મિત્રો આપણે જે વ્યાકરણની જે સિરીઝ ચાલુ છે મિત્રો એની અંદર મિત્રો ટિપ્પણી છે એક પછી એક આપણે લઈએ છીએ મિત્રો. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ચેનલને વધુમાં વધુ શેર કરો જેથી આવનારી તમે સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.